ਕਰੇ ਉਹ ਸਾਹਿਬ ਸਾਹਿਬ ਤੁਝਨੇ ਯੂੰ ਬਸੇ ਜੂੰ ਤਿਲੀ ਮੈਂ ਦੇ ਤੇਰੀ ਸਾਈ ਵੀ ਸਭ ਘਟ ਰਹੀ ਸਮਾਈ ਜੂ ਮਹਿੰਦੀ ਕੇ ਪਾਤ ਨੇ ਲਾਲ ਰਹੀ ਛੁਪਾਈ ਬੋਲਾ ਤੁਮ ਜੋ ਇੱਕ ਤੋਂ ਮਾਨ ਮਾਨ ਬੇਗੂ ਕਿਰੂ ਹੈ ਮੈਂ ਕੋ ਉਪਾੜੀ ਜਾਏ ਤੁਲਸੀਦਾਸ ਬਾਬੂ ਨੇ ਸਾਖੀ ਤੇਰੇ ਕੋਲ ਤੁਲਸੀ ਹੈ ਸੰਸਾਰ ਮੈਂ ਜੋ ਭਾਤ ਭਾਤ ਕੇ ਲੋਕ ਹਮ ਪਰ ਹਟਾਣਾ ਤੂੰ ਉਲੂ ਪੜੀ ਗਈ ਉਸਨੇ ਤੁਲਸੀ ਆ ਸੰਸਾਰ ਮੈਂ ਸਭ ਡਾਲ ਭਾਤ ਕੇ ਲੋਕ ਮਾਨ ਮਾਨ ਮਾਗੀ ਬੇਗੋ ਕਰੀ ਖਾਏ ਗਿਓ ਕੋ ਹਾਂ ਮਰਦ ਉਹ ਥਾਏ ਪਸੀ ਹੁੰਦਾ ਹੈ ਮਾਨ ਮਾਨ ਬਧੂ ਬੇਗੋ ਕਿਰੂ ਹੋਈ ਪਸੇ ਮਾਂ ਆ ਲੋਕ ਥਾਏ ਲੈ ਤੁਰ ਮਿਹਨਤ ਕਰੀ ਪੜੇ ਨੇ ਮਿਹਨਤ ਕਰੀ ਪੜੇ ਇਹਨੂੰ ਨਾ ਥਾਏ ਪੜਾ ਰਹੇ ਦਰਬਾਰ ਮੈਂ ਧੱਕਾ ਧਣੀ ਕਾ ਖਾਏ
पृथ्वी ना मालिक ए बाबा जी तुमो Thank you.
जले जले काया तेरी ए बाजी जले जले काया तेरी जले जले की मुनिया बाल जल जिस सांस की मुनिया धन धन की ओ दाने दाने के भटकते हुए मेहमान चलाया उस मेहमान को अपना जान के घर में ठहराया उस मेहमान ने यह घर में कब्जा जमाया उस मेहमान की ऐसी तैसी भगवान को भुला रहे ओ इंसान की ऐसी तैसी बात समझ में न आ रहे ओ इंसान कहत कभी ए सुनो मेरे मुनिया ए कहत कभी सुनो मेरे मुनिया तो क्या हुआ आप मुआ तो डूब गई धन रहे ना जो बन रहे न काम के जग में जग रहे कर दे किसी अगर भक्ति जो દરેકમાં હોય પણ પથ્થરમાં મૂર્તિ છે એવું તમને ખબર ન હોય પણ ઉપરથી એના ટાંકણું નહીં અને આવરણ કાઢવું પડે એટલે મૂર્તિ 100% દેખાય તમને હા ભક્તિ તો હોય પણ ભક્તિના અમુક પ્રકારો છે ને એ બધામાં ન હોય અમુકમાં હોય એવું એક મહાન રાજાઓ આગળ થયા ને એમાં ભક્તિ થોડીક આપણે મળે એવી ભક્તિ હતી આપણે કરી ન શકીએ પણ જાણી શકીએ સમજી શકીએ એ જગા
તમે શું કહો? એને જે જન્મ આપી આ દુનિયામાં આપણે અહીં સુધી પહોંચાડ્યા છે, કઈ આપણી આપણી કઈ તાકાત છે કે આપણે ઋણ ચૂકવી શકીએ? ન ચૂકવાય. હા, અને એટલા માટે માણ હોવે દીકરો હોય ન શકે. કોને માતા પોતાની હાથે લેતો હોય છે માણસ, કોઈને કોણ દુઃખ દે? હું તમને કંદડું, તમને કંદડો, પણ મારું મને હું જો શાંતિથી રહેતો તમને શું કામ નન કરો? એમાં કોઈને કોઈને દુઃખ આપતું નથી, પણ આપણું દુઃખ આપણે પોતે લેતા હોઈએ છીએ. એટલા માટે ગોપીચંદ માં મેનાવતી કહે છે, એક દુઃખ એવું છે કે રંગથી રાય સુધી કેવું કબીર કહે હંસના છોડી જા રખડો ને રખડો ને છે દિન ભલા હો જાય યહી હૈ અનંત પીરી મરણ લી આખરી રૂડું લગાડીને શું કહીએ?
मारी तारो भावे સ્થાપન કરે, કઈ મઢ ભેગા ન હોય ક્યાંય, એ સ્થાપન કરે એક સારું ઝાડો, એ નીચે પથ્થર મૂકી અને સિંદૂર લગાડી દે, પછી તમે જેને માનતા હોય એનું નામ આપી દો, એ મા એમાં આવે, અને એ આવે એટલે આપણી માતાઓ બહેનો એને માનું ગુણગાન કરે. શું કે ખબર, ગાતા હોય માતાઓ બહેનો, પણ એવા ને એવા લગ્ન ગીતના પણ મજા છે. આ દુનિયામાં કાંઈ તમે નકરું ભજન જેવું નથી, લગ્ન હોય તો ભજન હોય, ભગવાનની આ તમારું લગ્ન થાય ને તો જ તમે ભજન ગાઈ શકો, તો જ ભજન સાંભળી શકો. લગ્ન લાગ્યા આગળ શું થાય, નથી મળતો પ્રેમ
સારી માં મારી પાતો નથી મળતો કેમ અંગે ચડતો વાથી તાતા નથી મળતો લગ્ન લાગે તો લગ્ન એ વસ્તુ છે એ હાચવા જેવી છે. હા, અને લગ્ન ગીત ભાવી નહી હોય તો માતા બેનો કહેતી હોય શું કે
સ્વપ્ન લીધો હતો. હવે ક્યાંક સારું આવું ગામ હોય ને હોય, સિટીમાં તો નથી ગામ શહેરમાં તો, પણ આવા ગામમાં હોય તો હું તો માતા બહેનો પ્રાર્થના કરું છું આવા ગીતો યાદ રાખીને કોઈક ગાજો. હા, ગાવા જેવા ને સાંભળવા જેવા છે એટલા માટે. એક માં દીકરો માગે છે, હે માં હે ભગવાન ભોળિયાનાથ, એક દીકરો એવો દઈ દે કે દુનિયાને કામ લાગે એવો. કેવો? અરે મનવા સાધુ ગોતવા જવા પડતા હતા, ન મળે, અને મળતા તો તમને બહુ ઘણા ટાઈમે ઘણા દૂર એવી રીતે મળતા. અત્યારે તમે જો એક એક રોડમાંથી નીકળો તો એક આશ્રમ નીકળે, બે પાંચ બે આવું તો. એટલે આવા સંતોની જે મજા છે એ અત્યારે છે,
મેનાવતી કહે છે ગોપીચંદ ભાઈ સાધુ થવું હોય તો વાંધો નહીં, પણ બાજુ બાજુ મનુષ્ય બેટા મારા બાપ
ઘેર લઈ ઉતાવળે પગે પોતે પોતાના ઘરે જાય. ઘેર ઉતારે ઘરે આવી અને કે કોઈ મહેમાન આવ્યું છે કે હા તમે તમારો ઓરડે જાઓ જે હશે. બેન પોતાના ઘરે જઈ ચોને નીકળી જાય કોઈ પોતાના ભાઈ ને બેન મળી ન શકે અને સહેલી ભેગી થાય અને પૂછે મહેમાન કોણ હતા ખબર છે બેન કે ના. એવો કાળો આવી બેન એને ગામ જવાય નહીં, કારણ કે બહુ દુઃખ થાય. એટલા માટે ગોપીચંદ ભગવાન ભોળાનાથને યાદ કરે છે ગોપીચંદના. હે ભોળા, તે ઘણું આપ્યું કઈ બાકી નથી. કાકા શબ્દન ખાયો ચુન ચુન ખાયો શંભુ Thank you.
सबसे क्या जाने क्या जाने क्यों तो अपा राज
ભગવાન.